નમસ્કાર દર્શક મિત્રો, સીએન 24 ન્યૂઝની અમારી આ વિશેષ રજૂઆત ભક્તિધારામાં આપ સૌનું સ્વાગત છે. હું છું શાસ્ત્રી મિતેશભાઈ મહેતા. દર્શક મિત્રો, એવું કહી શકાય કે ગ્રહો એ ઈચ્છે તો રંકને રાજા બનાવી શકે, અને જો ઈચ્છે તો રાજાને રંક પણ બનાવી શકે. તો આ ગ્રહોની આ માયાજાળ, ગ્રહોની આ વિશેષતા, ગ્રહોની આ સ્થિતિને જાણવા માટે આવો જોઈએ આજનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલા વાત કરીએ દર્શક મિત્રો મેષ રાશિના જાતકોની. તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસે એમની જે આજીવિકા ક્ષેત્રની જે સ્થિતિ છે એ સ્થિતિ સામાન્ય રહેશે. એ સ્થિતિમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજકારણના ક્ષેત્રમાં મેષ રાશિના જાતકો માટે આજે પરિવર્તનના યોગો છે. રાજકારણને લગતા કોઈ કાર્યમાં મેષ રાશિના જાતકો આજે પ્રગતિ કરી શકે, સિદ્ધિ મેળવી શકે, નવી દિશા અથવા નવા પદની પ્રાપ્તિ કરી શકે. આર્થિક રીતે પણ આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે યોગ્ય રહેશે, તેમજ અધૂરા કાર્ય યોગ્ય સમયે પૂરા થાય એવા પણ યોગો આજે મેષ રાશિના જાતકો માટે દેખાય છે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આમ તો લાભદાયક દેખાય છે. આજના દિવસે વાહન, મકાન, મિલકત, ગાડી આ બધું પ્રાપ્ત થાય, આ બધું ખરીદી શકાય આવા યોગો દેખાય છે. આપના જે અટકેલા કાર્યો છે એ આજના દિવસમાં પૂર્ણ થાય, આપના મનમાં જે ધારેલી ઈચ્છાઓ છે એ પણ આજે પૂર્ણ થાય એવા યોગો દેખાય છે. સંતાન દ્વારા ઉન્નતિ કે પ્રગતિ થાય એવા પણ યોગો દેખાય છે, અને સામાજિક પ્રતિષ્ઠાઓ જે છે આપણી એમાં પણ વધારો થશે. માત્ર આજના દિવસે વાણીમાં સંયમ રાખો એ બાબતનું ધ્યાન રાખવું. એકંદરે આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે સારો ગણી શકાશે. હવે વાત કરીએ મિથુન રાશિના જાતકોની. તો આજના દિવસે મિથુન રાશિના જાતકો માટે એમની જે કાંઈ પણ સમસ્યાઓ છે, જે કાંઈ પણ મુશ્કેલીઓ છે, એ બધી જ સમસ્યાનું નિરાકરણ સંબંધી અથવા મિત્રોના સહયોગથી આવી જશે. આપની બધી જ સમસ્યાઓ આજે નાશ પામશે. આજે આપના વેપારમાં પ્રગતિ થશે. દરેક કાર્ય દ્રઢતાપૂર્વક અને સ્થિરતાથી કરવું, માનસિક રીતે સ્વસ્થ બની અને કોઈ પણ નિર્ણય લેવો, કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી, નોકરીમાં ધંધામાં સારી પ્રગતિ થશે એવા યોગો દેખાય છે. આજનો દિવસ એકંદરે મિથુન રાશિના દરેક જાતકો માટે સારો દેખાય છે. વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિના જાતકોની. તો કર્ક રાશિના જાતકો માટે આજે હું કહીશ કે કોઈ પણ કાર્ય કરવા માટે આપે ઉચિત પ્રયાસ કરવો પડશે, થોડી મહેનત કરવી પડશે, પણ મહેનતના અંતે આપનું કાર્ય સફળ થશે. આજે આપને સમાજ તરફથી અને શાસન તરફથી સારો સહયોગ મળે, અને આપના જે અટકેલા કાર્યો હોય એ સિદ્ધ થાય. આજે આપ જે કાંઈ પણ કાર્ય કરશો એનો લાભ પણ આપ સારી રીતે ઉઠાવી શકશો. આપનો વ્યવસાય પણ સારો ચાલે. આજના દિવસે આપનું મનોબળ મજબૂત રહેશે, અને આજના દિવસે સગા સંબંધીઓ, સ્વજનોને મળવાનું થાય અને પરસ્પર પ્રીતિની વૃદ્ધિ થાય આવા યોગો દેખાય છે. આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે સારો ગણી શકાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો સિંહ રાશિના જાતકોની. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એમની સમજદારી, એમની દૂરદર્શિતા અને એમના પ્રયત્નો દ્વારા એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યોના પ્રભાવથી એમને સમાજનો સારો સહયોગ મળી શકે આજના દિવસે. અને આજના દિવસે એ સહયોગના સહારે આપ ખૂબ જ સારા સારા કાર્ય કરી શકો. આજે આપ આપના પદમાં, આપની પ્રતિષ્ઠામાં વધારો કરી શકશો. આજના દિવસે નવા માણસોને મળી શકો, નવા સંબંધો બંધી શકે, અને આ સંબંધો દ્વારા આપને ખૂબ જ સારો લાભ મળે. સામાજિક કાર્યો કરવાથી સુયશ મળે, આપના પ્રભાવમાં અને આપના પદમાં વૃદ્ધિ થાય આવા યોગો દેખાય છે. આજના દિવસમાં બહુ જોખમવાળા અને જવાબદારીવાળા કાર્યો કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું. એકંદરે આજનો દિવસ આપના માટે સારો દેખાય છે. વાત કરીએ દર્શક મિત્રો કન્યા રાશિના જાતકોની. તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે પોતાના કાર્યમાં પ્રયત્ન કરવાથી લાભ મળશે. આજના દિવસે અભિષ્ટ ફળની પ્રાપ્તિ થશે,
અને તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યમાં વિસ્તાર થાય, એનો વ્યાપ વધે, એની પ્રતિષ્ઠા વધશે. તેમજ આજના દિવસે સામાજિક જવાબદારી વધી શકે છે, પરંતુ આર્થિક રીતે ફાયદો થશે, લાભ થશે, આર્થિક સમસ્યાઓ છે એનો આજે નિવેડો આવી જશે. આપ વ્યક્તિગત રીતે આજે ખૂબ જ આનંદમાં રહેશો અને હરવા ફરવાનો અને ખાવા પીવાનો પણ આજે યોગ છે, તો સારી જગ્યાએ ફરવાનો અથવા હોટલમાં જમવા જવાનો પણ આજે યોગ બની શકે. આજનો દિવસ એકંદરે આપના માટે સારો છે. હવે વાત કરીએ તુલા રાશિના જાતકોની. તો આજના દિવસે તુલા રાશિના જાતકો માટે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે એમણે ઈશ્વર ઉપર ભરોસો રાખવો પડશે. કારણ કે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એ થોડો ચિંતાવાળો દેખાય છે. આજના દિવસે આપ મહેનત કરશો પણ કાર્ય પૂર્ણ કરવા માટે ખોટી જીદ ન કરવી, આજના દિવસે થોડી ધીરજ રાખવી. વેપારમાં વ્યવસાયમાં કોઈ મોટી ડીલ આજે ન કરવી, આજનો દિવસ દરેક કાર્ય શાંતિથી કરવા અને કોઈ મોટું કાર્ય કરવું હોય તો આજના દિવસનો ત્યાગ કરો. આપના આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું, તેમજ વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું અને ખોટા વિવાદોમાં ન પડતા આજના દિવસે ધીરજ અને શાંતિ રાખવી, આજનો દિવસ આપના માટે મધ્યમ છે. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની. તો આજના દિવસે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સારો દેખાય છે. એમની પ્રિય સ્થિતિ ઉત્પન્ન થશે, એમની જે ઈચ્છા છે એ પ્રમાણેનું વાતાવરણ તૈયાર થાય, એમના પરાક્રમમાં વૃદ્ધિ થશે, વ્યવસાયમાં સારી સફળતા મળશે અને આજના દિવસે કોઈ નામચીન કે કોઈ પ્રખ્યાત વ્યક્તિને મળવાનો પણ યોગ દેખાય છે. એ વ્યક્તિને મળવાની સાથે સાથે આપનું જે કાર્યક્ષેત્ર છે એમાં આપની પ્રગતિ થાય અને આપ ધંધાકીય રીતે આગળ વધો એવા પણ યોગો દેખાય છે. પણ દરેક બાબતમાં થોડી ધીરજ રાખવી, લાપરવાહી ન કરવી, અન્યથા કોઈ નુકસાન થાય એવા પણ યોગો દેખાય છે. એકંદરે આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યમ દેખાય છે. હવે વાત કરીએ ધનરાશિના જાતકોની. તો આજના દિવસે દર્શક મિત્રો ધનરાશિના જાતકો માટે એમને નવી મિલકત મળવાના યોગો દેખાઈ રહ્યા છે. જે કાંઈ પણ સોદાઓ આજના દિવસે કરે, કોઈ ડીલ કરે તો એ પણ એમના માટે લાભદાયક રહેશે. આજના દિવસે નવા મકાન, નવી દુકાન એની ખરીદી કરી શકે એના પણ યોગો દેખાય છે. આજના દિવસે ધનરાશિવાળાના જે સંતાનો છે એમની પણ પ્રગતિ દેખાય છે, તેમજ સામાજિક ક્ષેત્રમાં એમનો યશ વધે આવા યોગો દેખાય છે. તેમજ આજના દિવસે વ્યાપારિક ક્ષેત્રે પણ આપ આગળ વધો એવા યોગો દેખાય છે. આજના દિવસે કોઈપણ કાર્ય કરતા પહેલાં ભગવાન ગણેશજીનું સ્મરણ કરી અને કાર્ય કરવા માટે આગળ વધવું, એકંદરે આજનો દિવસ આપના માટે સારો છે. હવે વાત કરીએ દર્શક મિત્રો મકર રાશિના જાતકોની. તો મકર રાશિના જાતકો માટે આજે ખર્ચમાં વધારો થાય, તેમજ કોઈપણ પ્રકારની ખરીદી કરવા માટે આજે ઉતાવળ ન કરવી, આજના દિવસે ખૂબ જ ધીરજ રાખવી, ખોટા ખર્ચ થવાની સંભાવનાઓ છે, શારીરિક રીતે કોઈ નાની મોટી તકલીફ આવે, તેમજ સામાજિક રીતે કોઈ નાની મોટી સમસ્યા આવે આવા પણ યોગો દેખાય છે. તમારું પદ અને પ્રતિષ્ઠા બંને ઉપર કોઈ નાની મોટી ચિંતાઓ આવે આવા યોગો દેખાય છે. તો આજનો દિવસ ખૂબ જ ધીરજથી અને શાંતિપૂર્વક પસાર કરવો, બની શકે એટલા માં જગદંબાના નામના જાપ કરવા, જેનાથી આપનો દિવસ સારો રહેશે. આજનો દિવસ એકંદરે મકર રાશિના જાતકો માટે મધ્યમ ગણી શકાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો કુંભ રાશિના જાતકોની. તો આજના દિવસે કુંભ રાશિના જાતકો માટે એમની ઈચ્છા અનુસાર તેઓ કાર્ય કરી શકશે. યાત્રા પ્રવાસના યોગો દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ આજે અભ્યાસમાં સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. જે સગાઈ લગ્ન માટે ઉત્સુક યુવાન યુવતીઓ છે એમના માટે પણ આજે સગાઈ લગ્ન માટે સારા યોગો દેખાઈ રહ્યા છે. તેમજ આજના દિવસે સ્વજનોની સાથે મળવાનું થાય, સગા સંબંધીઓને મળવાનું થાય અને મિત્રોને મળવાનું થાય, જૂની યાદો આજે તાજી થાય એવા યોગો દેખાય છે. આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે સારો કહી શકાય છે.
અને વાત કરીએ દર્શક મિત્રો મીન રાશિના જાતકોની, તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ એવું કહી શકાય કે પારિવારિક જીવન આજે આપનું સંતોષપ્રદ અને આનંદપ્રદ રહેશે. આજની દિનચર્યા થોડી વ્યસ્ત રહેશે પરંતુ વ્યવસ્થિત રહેશે અને આજના દિવસે આપ દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિ મેળવી શકશો. આપની જે કાંઈ પણ નોકરી હશે, આપનો જે કાંઈ પણ વ્યવસાય હશે, એમાં આપની જે સ્થિતિ છે એમાં સુધારો થશે અને આપને લાભની પ્રાપ્તિ થશે. આજના દિવસે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, ઘરમાં કૌટુંબિક પ્રેમમાં વૃદ્ધિ થશે અને આપ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકશો. આજના દિવસે આપ વેપારની નવી નવી યોજનાઓ બનાવી શકશો અને યોજનાઓ દ્વારા આપ સફળતાના શિખર સુધી પહોંચી શકશો. આજના દિવસે શરીર નરમ ગરમ રહેવાની થોડી સંભાવના રહેશે. શારીરિક પીડાઓ નાની મોટી આવી શકે છે, તો એના વિશે થોડું ધ્યાન રાખવું. એકંદરે આજનો દિવસ આપના માટે મધ્યમ ગણાશે. નિઃશુલ્ક જ્યોતિષ સેવા કેન્દ્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, કર્મકાંડ તેમજ શ્રીમદ ભાગવત કથા અને રામકથા માટે સંપર્ક કરો શાસ્ત્રી મિતેશભાઈ મહેતા, અમદાવાદ. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો આ નંબર પર. છોટાદેવપુર જિલ્લાના ધંધોળા ગામના સરપંચ તરીકે નવરાત્રિ 9 દિવસની શુભકામનાઓ પાઠવું છું. મારા ગામના સભ્યશ્રી તથા ગામના વડીલોને શુભકામનાઓ પાઠવું છું અને મા અંબેના આશીર્વાદ બન્યા રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. દુર્ગાશ્રી સિદ્ધિદાત્રી આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ છે. તો આવો જાણીએ શાસ્ત્રીજી પાસે માં સિદ્ધિદાત્રી વિશે. નમસ્કાર દર્શક મિત્રો, પુનઃ આપનું સ્વાગત છે. આજે નવરાત્રિમો નવમો દિવસ એટલે કે નવમી શક્તિ માં સિદ્ધિદાત્રીની પૂજાનો દિવસ. તો આવો જાણીએ માં સિદ્ધિદાત્રી વિશેની વાતો. આદિશક્તિ શ્રી દુર્ગાનું નવું સ્વરૂપ એટલે માં સિદ્ધિદાત્રી. માં ભગવતી સિદ્ધિદાત્રી એ બધા જ પ્રકારની સિદ્ધિઓની દાત્રી ગણાય છે, એટલા માટે જ એનું નામ છે સિદ્ધિદાત્રી. નવરાત્રિના નવમા દિવસે માં ભગવતી સિદ્ધિદાત્રીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાના ચિત્ત નિર્વાણ માટે, પોતાના મનની શાંતિ માટે માં ભગવતીની પૂજા કરવી જોઈએ. આ દિવસે માં ભગવતીની પૂજા કરવાથી જે ભક્ત માની પૂજા કરે છે એમને બધી જ સિદ્ધિ મળે છે, એના માટે આ સંસારમાં કંઈ પણ અગમ્ય રહેતું નથી. માં દુર્ગાની નવમી શક્તિ સિદ્ધિદાત્રી એની પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓ, આમ તો આપણે ત્યાં અષ્ટ સિદ્ધિઓ છે, અણિમા મહિમા ચૈવ ગરિમા લઘિમા તથા પ્રાપ્તિ પ્રાકામ્ય મિશિતવામ વશિતવામ ચાષ્ટ સિદ્ધયઃ, આ આઠે આઠ સિદ્ધિઓ માં ભગવતી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે વિધિ વિધાન પૂર્વક નિષ્ઠાથી પવિત્ર બની અને બ્રાહ્મણના મંતવ્ય અનુસાર, બ્રાહ્મણના પથદર્શન અનુસાર જો વિધિપૂર્વક ભગવાનની માં ભગવતીની પૂજા કરવામાં આવે તો એ ભક્ત માં ભગવતી સિદ્ધિદાત્રીની કૃપાથી દરેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. માટે એવું કહેવામાં આવ્યું છે કે માં સિંહ ઉપર બિરાજમાન થાય છે. માનું વાહન સિંહ છે,
અને સાથે સાથે કમળનું પણ આસન છે. આ બંને આસન ઉપર માં સિદ્ધિદાત્રી બિરાજે છે અને આ સિદ્ધિદાત્રીની પૂજા નવમા નોરતે કરવામાં આવે તો એ ઉત્તમ અને શ્રેષ્ઠ ફળ દેનારી છે. જે વ્યક્તિ માં સિદ્ધિદાત્રીની પૂજા કરે છે એ ભક્ત આલોક અને પરલોકમાં તમામ પ્રકારના સુખો ભોગવી અને અંતે માના ધામને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શિવે પણ માં સિદ્ધિદાત્રીની કૃપાથી આ અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. અને એવી પણ એક કથા જોવા મળે છે કે આ સિદ્ધિદાત્રીની કૃપાથી જ ભગવાન શિવજીનું અડધું સ્વરૂપ એ દેવીનું થયું. એટલા માટે આપણે ભગવાનને અર્ધ નારીશ્વર કહીએ છીએ. અડધી નારી અને અડધા પુરુષ આજે સ્વરૂપ ભગવાનનું થયું એ પણ માં ભગવતી સિદ્ધિદાત્રીની કૃપાથી થયું છે. માના ચરણોમાં શરણાગત બની અને નિરંતર નમવામાં આવે, માની ઉપાસના કરવામાં આવે, માનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિના સંસારમાં રહેલા દરેક કષ્ટોને માં નિવારી નાખે છે.